देवभूमि द्वारका જિલ્લાના ખંભાળિયા ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમરસ યોજના અંતર્ગત ચેક વિતરણ કરવામાં આવ્યું હતું, તો સમરસ ગ્રામ પંચાયતના સરપંચોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા। સુશાસનના જે રીતે રાજ્ય સરકારમાં અધિકારીઓને આપણા વડાપ્રધાનશ્રીએ કર્મયોગી બનાવ્યા અને ખૂબ સારી વ્યવસ્થા, સુનવાઈ કરો, લોકોને સાંભળો, લોકોને જે કોઈ સુવિધા છે એના ઘર સુધી પહોંચાડો, લોકોને આવેદનપત્ર ન આપવું પડે પણ અધિકારીઓ અને કર્મચારીઓ એના ઘરે જઈને નિવેદન કરે કે તમારી શું સમસ્યા છે અને સમસ્યાઓ બધી એમને પ્રેમથી અને સંવેદનાથી હલ થાય, તમામ જાતની સુવિધા મળે। અને ઉપરાંત આજે જે લોકો પહેલાં ફાઇલોના ઢગલા થતા, લોકો ધક્કા ખાતા, એ બધું હવે બદલાઈ ગયું, હવે ડિજિટલાઇઝ થઈ ગયું અને બધી યોજનાઓ 60 જેટલી યોજનાઓ એ ડિજિટલાઇઝ થઈને ગામડામાં ઈ ગ્રામ સેન્ટર દ્વારા આપણે 10,000થી વધારે ગામોને, 10,179 ગામોને આપણે ઈ ગ્રામ સેન્ટરથી જોડી દીધા। આજે પણ આપણે જોયું કે MOU પણ કરવામાં આવ્યું, તો એવી રીતે ડિજિટલાઇઝ ઇન્ડિયા તરફ આપણે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે, જેથી કરીને લોકોને ઘેર બેઠા એ જન્મના દાખલાથી માંડીને બધી યોજનાઓના લાભ, માં કાર્ડ, એનો આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, લોકોના પેન્શનના વિષય હોય, વિધવા સહાય હોય, જે જે લાભો સરકાર દ્વારા જરૂરતમંદ માણસોને મળતા હોય છે એ બધું જ એ ત્યાંથી સેન્ટ્રલાઇઝ એ ડિજિટલ વેમાં એ લોકોને પોતાની જગ્યાએ મળે, એટલે ખૂબ સરસ વાતાવરણ અને ખૂબ સારું શાસન અને લેટેસ્ટ અપડેટોનો પૂરેપૂરો ઉપયોગ થાય શાસનની અંદર, એ જાતના વિષય સાથે જ્યારે કામગીરી ચાલતી હોય ત્યારે અધિકારીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે ખૂબ સરસ તંત્ર ગોઠવી અને દરેક યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે એવી રીતે આખું ડિજિટલાઇઝ સેન્ટરો આપણા ચાલુ થઈ ગયા।